શહેરના વારસિયા રિંગરોડ વિસ્તારમાં રહેતા રહીશોનો અવરજવરનો રસ્તો બંધ કરી દેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના વારસિયા રિંગરોડ પર આવેલા પ્રાર્થના ફ્લેટ ગાયત્રીનગર લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ પરાગરાજના રહીશો માટેનો અવરજવરનો રસ્તો બંધ કરી દેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. 16થી વધુ સોસાયટીના રહીશો દ્વારા રસ્તો ખુલ્લો મૂકવા માટે વારંવાર તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા રહીશો દ્વારા રસ્તો ખુલ્લો મૂકવાની માંગ સાથે ગ્રીન બેલ્ટની જગ્યા પર ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણ દૂર કરવાની માંગ સાથે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવવામાં આવી. હું છેલ્લા 20 વર્ષથી પ્રાર્થના ફ્લેટમાં રહું છું. મારી આજુબાજુમાં ઘણો વિસ્તાર ડેવલપ થયેલો છે, ઘણી બધી સોસાયટીઓનો રહીશો રહે છે. છેલ્લા 20 વર્ષથી જે રસ્તાનો અમે ઉપયોગ કરતા હતા સૌ, એની પર રાતોરાત શ્રદ્ધા પાર્ક સોસાયટી જે અમારી એક્ઝેક્ટ પાછળ આવેલી છે, એ લોકોએ પોતાની મનમરજીથી દરવાજો બેસાડીને આવવા જવાનો રસ્તો બંધ કરી લીધો છે. સાથે સાથે ત્યાંથી જે ગ્રીન બેલ્ટ થાય છે એની અંદર ઘણા બધા દબાણો કરેલા છે, જેના કારણે છેલ્લા 50 વર્ષથી એ રસ્તો ખુલ્લો હતો, એમને ત્યારે ના દેખાવને એકદમ યાદ આવી ગયું અને અચાનક રસ્તો બંધ કરી દીધેલો, જેથી તકલીફ પડે છે. ખાસ કરીને વૃદ્ધો બાળકો, અચાનક કોઈ બીમાર થઈ જાય, એમ્બ્યુલન્સ જવા માટે રસ્તો નથી, આગ લાગે, કોઈ હોનારત થાય તો એ જવા માટે લાઈફ અંબાને આખું ફરીને જવું પડે 1.5 કિલોમીટર જેવું. તો એના કારણે સર અમે ઘણી બધી જગ્યાએ અરજીઓ કરેલી છે કોર્પોરેશનની અંદર, ટાઉન પ્લાનિંગ ઓફિસરને, કમિશનરશ્રીને, પણ આજ દિન સુધી એની પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અમારી ફક્ત એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દબાણો દૂર કરવામાં આવે અને આ દરવાજો ખસેડીને લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. જય હિન્દ. આ નહીં ખોલે તો અમારે ગાંધીજીના માર્ગે અહિંસક આંદોલન કરવું પડશે, અને ના છૂટકે અમારે કમિશનર ઓફિસમાં અથવા તો જે પણ પદાધિકારીઓ છે એની ત્યાં આગળ ધરણા ધરવા પડશે. અમારા કુટુંબો સાથે લઈને ત્યાં બેસી જઈશું અને અમને કંઈ પણ થાય એની સંપૂર્ણ જવાબદારી એ લોકોની રહેશે. મારું નામ ઉદય ભાલેરાવ છે. અમે પ્રાર્થના ફ્લેટમાં રહીએ છીએ ભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી, અને આ સોસાયટીની પાછળ 15થી 20 સોસાયટી આવેલી છે, જેમાં અડધી રાત્રે પણ કોઈ પ્રોબ્લેમ થાય તો એમ્બ્યુલન્સ કે ફોરવ્હીલ કોઈ પણ અંદર જઈ શકે એવું નથી, ગોલ ફરીને જવું પડે છે. એટલે અને આની રજૂઆત અમે આગળ પણ કરેલી છે, અને અગર આ લોકો નહીં સમજે તો આનાથી પણ આગળ અમે કરવા જઈશું. મુશ્કેલી જેમ કે ફોરવ્હીલ રિક્ષા પણ કોઈ બીમાર હોય કે અચાનક કંઈ અનુરૂપ થઈ જાય, હવે જો આ સામે ઉત્તરાયણનો તહેવાર છે, કશુંક થશે તો અહીં સુધી સાધન કેવી રીતના પહોંચી શકે? બધાની ત્યાં નાના નાના છોકરા છે બરાબર, અને ગોલ ફરીને મેઇન રોડ થઈને પહેલી બાજુ જવું પડે છે, જેમાં 15-20 મિનિટ બગડે છે, તો આનું જવાબદાર કોણ? મારું નામ સા નિકિતાબેન.